નમસ્કાર ધોરણ દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દર મહિને તમારી એકમ કસોટીની પ્રશ્ન બેંક રિલીઝ કરવામાં આવે છે તેમાં ધોરણ દસની જે ગણિત વિષયની પ્રશ્ન બેંક છે તેમની આજે આપણે ચર્ચા કરીશું અત્યારે માત્ર પ્રશ્ન બેંક રજૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં એટલે કે આજે અથવા કાલે સવારના દિવસ સુધીમાં તમારું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો આપણી ચેનલ સાથે જોડાયા રહો અને સાથે સાથે જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણી ગણિતની પ્રશ્ન બેંક જે જુલાઈની છે તેમાં પ્રશ્ન પહેલો છે જે ગુણનો રહેશે જેમાં વિભાગ એ છે કે નીચે આપેલા ક ખ માંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી વિભાગ એ તમારે તૈયાર કરવાનો છે હવેમાં ક છે નીચેનું વિધાન સાચું બને તે રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે જેના કુલ બે ગુણ રહેશે એટલે કે બે જ પ્રશ્નો તમારે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે ત્યારબાદ ખ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં પણ પાંચ પ્રશ્ન છે જેમાંથી કોઈ પણ બે તમને અથવા તો એક પૂછાશે ત્યાર પછીનો પ્રશ્ન વિભાગ બીનો છે કે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરો તો એમાંથી માત્ર એક જ પ્રશ્ન પૂછાશે જે બે ગુણનો રહેશે અહીંયા પાંચ પ્રશ્નો આપેલા છે જે પાંચે પાંચ આપણે તૈયાર કરીશું જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં ત્યારબાદ વિભાગ સી છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ સી તૈયાર કરો તો એક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે એવા પાંચ પ્રશ્ન આપવામાં આવેલા છે જેમાંથી તમારા શિક્ષક તમને કોઈ એક પૂછવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે જે છ ગુણનો રહેશે એમાં પણ વિભાગ એ છે જેમાં ક ખ માંથી કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરી વિભાગ એ તૈયાર કરવાનો રહેશે તો ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં કુલ પાંચ પ્રશ્નો છે આ પાંચે પાંચમાંથી એક પ્રશ્ન તમને પૂછાશે ત્યાર પછી છે 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 કે કે નીચેના ખરા ખોટા તે જણાવવાનું જેમાં કુલ પાંચ પ્રશ્નો છે જેમાંથી એક પ્રશ્ન તમારે સિલેક્ટ કરવાનો રહેશે એટલે કે તમારા શિક્ષક તમને કોઈપણ પણ આપશે તેનો તમારે આન્સર લખવાનો રહેશે ત્યારબાદ વિભાગ બી છે નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવાનો છે દરેકના બે ગુણ રહેશે કુલ ગુણ છે ચાર કુલ ટોટલ સાત પ્રશ્નો આપવામાં આવેલા છે જે બાર ગુણનો રહેશે જેમાં પણ વિભાગ એ થી લઈ અને બી સુધી છે તો નીચેના આપેલા કમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ એ તૈયાર કરો તો માત્ર એક જ છે ખરા કોટામાંથી પસંદ કરવાનું ત્યારબાદ બી છે જેમાં કોઈ પણ બે પ્રશ્ન પસંદ કરવાના છે અને દરેકના બે ગુણ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પ્રશ્નો છે અહીંયા ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠ નવ અને દસ દસ પ્રશ્નોમાંથી માત્ર કેટલા તૈયાર કરવાના છે આપણે તો બે પ્રશ્નો પૂછ્યા છે પણ આપણે તૈયાર દસે દસ કરવા પડે કારણ કે કયા પ્રશ્નો પૂછ્યા છે આપણને ખ્યાલ નથી ત્યારબાદ વિભાગ સી છે જેમની અંદર આપણે કોઈ એક પ્રશ્ન પસંદ કરવાનો છે જેના ત્રણ ગુણ રહેશે એવા કુલ ટોટલ પાંચ પ્રશ્નો આપેલા છે જે આપણે પાંચે પાંચ તૈયાર કરીશું જેથી કરીને કોઈ પણ પ્રશ્ન પૂછે આપણને આવડે ત્યારબાદ વિભાગ ડી છે તો એમની અંદર પણ એવું છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી વિભાગ ડી તૈયાર કરો તો પાંચ પ્રશ્નો આપેલા હતા એમાંથી આપણે કોઈ પણ એક પ્રશ્ન તૈયાર કરવાનો છે તો અહીંયા આપણું પેપર પૂરું થઈ જાય છે મિત્રો ફરીથી એક વખત સ્ક્રોલ કરીને જોઈ લઈએ છીએ જેથી કરીને કોઈ પ્રશ્ન છૂટી જતો હોય તો તમને નજરમાં આવી જાય તો ચાલો તો આ હતું મિત્રો આપણું પેપર ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત